विद्यार्थी मित्रों, आशापुरा ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। धोरण चार विषय पर्यावरण में पाठ नंबर 9 बदलाता कुटुंबों में आगर समझूती प्राप्त करशू। तो पाठ्यपुस्तक में तमे 67 पेज नंबर खोलीने राखो, हूँ समझावीश, तमे ध्यान थी सांभळजो ने समझजो। हवे आगर जोई सुमीनी वात। सुमीना पिताजी सरकारी नौकरी करे छे, तेमनी बढ़ती मळी, बदली पण थई। हवे आपणे सुमीना परिवार अंगे जोईशुं। सुमीना पप्पानी बदली थाय छे, एने बढ़ती एटले एने वधारो पण मळे छे पगारमां, अने एनी साथे एनी बदली पण थाय छे। हवे आगळ आपणे हवे सुमीना परिवार विशे माहिती प्राप्त करशुं। सुमीना पिताजी ऑफिसथी घरे आव्या, एमणे बढ़ती अने बदलीनी वात करी। हवे शुं थयुं हशे ते अंगे जोईए। सुमीना पिताजी घरे आवे छे, घरवाळाने બધેને કહે છે કે મારી બદલી પણ થઈ અને બઢતી એટલે કે પગારનો વધારો પણ થયો। હવે આગળ શું થશે એના વિશે આપણે જોઈશું। સુમીના પિતાજીની બદલી થઈ, હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી તૈયારીઓ કરશે? સુમીના પિતાજીની બદલી થાય છે, હવે જે નવી જગ્યાએ જશે એની માટે એ લોકો તૈયારી પણ કરશે, તો કેવી તૈયારી કરશે એ હવે જોઈએ। સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે? સુમી કેવી શાળામાં દાખલ થશે? તો જવાબ જોઈ, સુમીના પિતાજીની સાથે નવા સ્થળે સુમી અને તેના મમ્મી જશે। સુમી તેના પપ્પાની બદલીવાળા સ્થળે નવી શાળામાં દાખલ થશે। આગળ જોઈ, તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો? પ્રશ્નાર્થ, કેમ? તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો? પ્રશ્નાર્થ। ત્યારબાદ છે કેમ? તો જવાબ જોઈ, મારી શાળામાં છેલ્લા ધોરણ 3માં મીનાએ પ્રવેશ લીધો। મીનાના પપ્પાની બદલી અમારા શહેરમાં થઈ હોવાથી મીનાએ અમારી શાળામાં પ્રવેશ લીધો। હવે આગળ જોઈએ, તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે? તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેરમાં જવું પડ્યું છે? અહીં કને જો જવું પડ્યું હોય પરિવારમાંથી તો કે હા, ને ન ગયા હોય તો કે ના। જેમ કે હા, મારા મોટા કાકાના દીકરાને તેની ઓફિસના કામના લીધે મુંબઈ જવું પડ્યું છે। ત્યારબાદ આગળ જોઈએ, હવે અહીં કને આગળ તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલ વિદ્યાર્થી અંગે નોંધ કરો। જો આપણી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવતા હોય તો અહીં એ વિદ્યાર્થીનું નામ લખવાનું છે। પછી ક્યાંથી આવ્યો, પછી ક્યારે આવ્યો, તેની શાળાનું નામ શું હતું, તેની શાળામાં શું સારું હતું, અહીંની શાળામાં તેને શું નવું લાગ્યું, આ બધી જ અહીં માહિતી લખવાની હોય। જેમ કે ઉદાહરણ 1 જોઈએ આપણે, તો કે રમેશ રસિકભાઈ પટેલ, બરાબર નામ। હવે ક્યાંથી આવ્યો, તો કે સિદ્ધપુરથી। હવે ક્યારે આવ્યો, તો કે જુલાઈ માસમાં તે આવ્યો। તેની શાળાનું નામ શું હતું, તો કે આદર્શ પ્રાથમિક શાળા। તેની શાળામાં શું સારું હતું, તો કે શિસ્ત સારી હતી। અહીંની શાળામાં તેને શું નવું લાગ્યું, કે નવા અને પ્રેમાળ મિત્રો મળી ગયા એટલે એને એ શાળામાં સારું લાગ્યું। આવી રીતે ઉદાહરણ આપણે લખી શકીએ। હવે આગળ જોઈએ, હવે અહીં દીપાલીની વાત। હવે આવ્યું દીપાલીનું પરિવાર, પહેલાં આવ્યું કિરણ, ત્યારબાદ સુમી, ને હવે આવ્યું દીપાલી। દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, બધા આનંદ કરે છે। દીપાલીના કાકાના દીકરાને આજે લગ્ન છે, તમે પણ કેટલાય લગ્નો જોયા હશે, આ લગ્ન અંગેના ચિત્રો જુઓ અને ચર્ચા કરો। હવે દીપાલીના કુટુંબમાં બધા ખુશ છે, કારણ શું કે એના કાકાના દીકરાના લગ્ન છે, એટલા માટે બધા પરિવારના લોકો ખુશ થયા છે। અહીં કને ચિત્રો પણ આપ્યા છે કે લગ્નના ચિત્રો અહીં આપેલા છે।
હવે આગળ જોઈએ, વિચારો અને લખો. શું છે? વિચારો અને લખો. પહેલું જોઈએ, દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા, હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા, હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? તો જવાબ જોઈએ, દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી દીપાલીના ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થયો છે. દીપાલીને નવી ભાભી મળી છે. ઘરના ઘણા કામમાં દીપાલીની નવી ભાભી મદદ કરશે. દીપાલીના કાકીને કામમાં રાહત પણ મળશે. હવે આગળ જોઈએ બીજો, દીકરી સાસરે જાય ત્યારે તેના કૌંસમાં શું છે? પિતાના કૌંસ પૂરો. ઘરે કેવું પરિવર્તન થશે? દીકરી સાસરે જાય ત્યારે તેના ઘરે, એટલે મીન્સ કે તેના પપ્પાના ઘરે કેવું પરિવર્તન થશે? જવાબ, દીકરી પરણીને સાસરે જાય ત્યારે પિતાના ઘરમાં બધાને તેને ખૂબ જ યાદ આવશે. તેમના ઘરનો એક સભ્ય ઓછો થશે. દીકરીની વિદાયથી તેના માતા પિતાને એકલતા લાગશે. તેના કરેલા કામની ખોટ ચાલશે, મીન્સ કે લાગશે. દીકરી કરતી હતી તે કામ હવે બીજાએ કે પિતાએ જાતે કરવી પડશે. હવે આગળ જોઈએ, તમારા માતા અને કાકી સાથે વાત કરો અને પૂછો. એના પછી જોઈએ, પેલો, તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા? તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા? તો જવાબ જોઈએ કે તેઓ લગ્ન પહેલાં, લગ્ન નથી ન થયા હોય એટલે એના મમ્મી પપ્પા જોડે રહેતા હોય, એટલે જવાબમાં આવશે કે તેઓ લગ્ન પહેલાં તેમના માતા પિતાની સાથે રહેતા હતા. હવે એના પછી જોઈએ, તે સમયે તેમના કુટુંબમાં ક્યાં ક્યાં સભ્યો હતા? લગ્ન ન થયા હોય એટલે એના મમ્મી પપ્પા સાથે એ રહેતા હોય, એટલે જવાબમાં આવશે કે મારી માતાના કુટુંબમાં તે સમયે મારી માતા, તેમના માતા પિતા, દાદા દાદી અને તેમના ભાઈ હતા. કાકીના કુટુંબમાં તે સમયે કાકી, તેમના માતા પિતા, દાદા અને દાદી, દાદા અને તેમની બહેન પણ હતા. આગળ જોઈએ, તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા? આપણા કુટુંબમાં જેના લગ્ન છેલ્લે થયા હોય અહીં એનું નામ લખવાનું છે. જેમ કે મારા કુટુંબમાં છેલ્લે મારા નાના કાકાના લગ્ન થયા, બરાબર, એવી રીતે અહીં લખવાનું છે. હવે એના પછી જોઈએ બીજું, લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું છે? લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું છે? જવાબ જોઈએ. હવે અહીં કહે છે, પહેલાં આપણે જોયું કે એ એના કાકાના લગ્નમાં ગઈ હતી, બરાબર, અથવા તો ગયો હતો. તો કે મારા કાકાના લગ્ન પ્રસંગે ભોજનમાં મોહનથાળ, કેરીનો રસ, બે શાક, ભજીયા, પૂરી, રોટલી, કઠોળ, દાળ ભાત, પાપડ, કચુંબર, અથાણા, રાયતું વગેરે બનાવ્યું હતું, બરાબર. તમને પણ મોંમાં પાણી આવી ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા આપણે પ્રશ્નની સમજૂતી પ્રાપ્ત કરી, ને હવે તમને પણ ધ્યાનથી વાંચી જવાનું છે. અસ્તુ.